दुर्गे स्मृता हर्षिम भीतिम शेष जन्तौ स्वस्ते स्मृता मतिमतिम शुभाम ददाशी दारिद्र दुख भय हारणिका त्वदन्या सर्वोपकार करणाय सदाद्र आद्रजिता प्राण प्रतिष्ठा मां पधारेला पालु भगत महात्मा तेमज चारणो अने आ जग्या ना स्थान थी बंधायेला बधा भाविक भक्तो, आजे भगत आनंद नी वात ए छे के आ प्रतिष्ठा मां माताजीओ बहु हाजर छे, वधारे पड़ती संख्या मां। एक रुद्रियामल ग्रंथ मां एक उल्लेख छे कुवारका पूजननो, के जेमां कहेवाय छे કે દીકરીઓની એ જગદંબા સ્વરૂપ છે, તો તો આ ચારણની દીકરીઓ છે, આજે પ્રતિષ્ઠામાં કાંઈ પણ ખામી હોય તો આ દીકરીઓ આજે પૂરી કરી દે, કારણ કે ચારણની દીકરીઓ એ બાઈ નથી આયુ છે। જગ્યાઓ ઉપર નમન તો નમન અને સમર્પિતતામાં બહુ ફેર હોય છે। ઘણા બધા જગ્યાઓને નમન તો કરે, મંદિરોને મૂર્તિઓને નમન તો કરીએ છીએ, પણ એમાં નમન અને સમર્પિતતામાં ઘણો ફેર હોય છે, તફાવત હોય છે। નમન એને કહેવાય કે જેમાં લાલસા હોય, ઈચ્છા હોય, માંગણીઓ હોય, અને આક્રોશતા જો એ પૂરી ન થાય તો આક્રોશતાનો ભાવ પણ હોય, અને સમર્પિતતા જેમાં કોઈ આગ્રજ નથી, જેમાં અનુગ્રતાનો ભાવ છે। આજે વાછરાની પ્રતિષ્ઠામાં અનેક પ્રાંત પ્રાંતથી, રાજસ્થાનથી અથવા ગમે ત્યાંથી, પ્રાંત પ્રાંતથી અથવા આખા ગુજરાતથી અથવા ગુજરાતના બહારથી પણ પધારેલા બધા અહીંયા જે કોઈ પણ વ્યવસ્થામાં અવગણ, આ બધી વ્યવસ્થા કરી છે તેમ છતાં કોઈ પણ વ્યવસ્થામાં અવગણ હોય તો આ વાછરાનું ઘર છે એમ સમજજો, વ્યક્તિનું ઘર નથી। જો સમર્પિત હોવ તો નમન અને સમર્પિતતામાં બહુ મોટો તફાવત છે। આજે મને આમિર ખુસરાની વાત યાદ આવે કે એક એક ઓલિયો મહાત્મા એનો ગુરુ હતો, જે સતત એના ઝૂંપડીમાં રહી ભજન કરે, બીજું કાંઈ નહીં, એની પાસે એક વ્યક્તિ દરરોજ પગે લાગવા માટે આવે અને એક માંગણી મૂકે કે મારા દીકરીના લગ્ન છે, હવે દહેજ એને દેવાનું છે, એટલે કાંઈક મેળ કરી દો, કાંઈક મેળ કરી દો। આમિર એના મહાત્મા એ સાધુ એમ કે ભાઈ બે પાંચ દિવસ આવજે, આઠ દિવસ રહી, પંદર દિવસ દરરોજ વાયદાઓ આપે, એટલે છ મહિના વાયદા આપતા આપતા થઈ ગયો। બહુ ગુસ્સે થયો જે માણસ આવતો દરરોજ માંગણીઓ કરવા, બહુ ગુસ્સે થયો કે ભાઈ દરરોજ તમે માંગણી આપો છો, વાયદા આપો છો, ક્યારેક તો કંઈ પૂરું કરો, હવે તો દીકરીનો ટાણું આવે છે બાજુમાં। એટલે કીધું બેટા કાંઈ બીજું તો જો, માટલું છે પાણી પીવા, બીજું તો કાંઈ છે નહીં, તને જોઈએ તો મારી આ પાદુકા લઈ જા। એટલે એના મહાત્માને તો ન કીધું, પણ મનમાં મનમાં આક્રોશ વ્યક્ત કરે છે, ખરો થાય છે કે આ બાવાની બુદ્ધિ, આ મહાત્માની સાધુ ફકીરની બુદ્ધિ બગડી ગઈ છે, હવે આ આ શું સોનામોર, શું દહેજ દેવાનો છે, દહેજ પ્રથા પહેલા બહુ હતી, શું આ એક નાની એવી ચાખડીઓથી, લાકડાની પાદુકાઓથી શું મારું પુરવાર થાય ખરું એમ કરી, અને એ 1.5 કિલોમીટરના અંતે હાઈલો જાય છે, અને આ બાજુ કંઈક મતભેદ બાદશાહને થયો, આમિર ખુસરાને બાદશાહને કંઈક મતભેદ થયો, એમાંથી એનો રસાલો ગસાલો લઈ અને સૈનિકો પોતાનું દલ લઈને આ બાજુથી આમિર ખુસરો નીકળે છે દિલ્હીથી, અને આ મહાત્માને પગે પડવા આવે છે। હજી જે પાદુકા લઈ અને જે વ્યક્તિ નીકળો છે એનાથી 1.5 કિલોમીટર છેટો હશે આમિર ખુસરો, ને આથી ની અંબાણી ઉપર આમિર ખુસરો બેઠો તો એને સુગંધ આવી, એની પત્નીને કહે છે કે અહીંયા ક્યાંક મારા માલિકને મને સુગંધ આવે છે, તો કે અહીંયા ક્યાં થયો, એને તો હજી ઘણો પલ્લો છે, હજી તો વાર છે એની ઝૂંપડીને, તો કે ના અહીંયા ક્યાંક, અને દોડી અને જેમ કીડી આકર્ષાય ને ગંધ માથે એમ ઈ સુગંધ માથે આકર્ષાય છે। કીધું શું છે તારી પાસે, આ શું છે, ક્યાંથી લઈ આવ્યો પાદુકા, તો કે મારા ગુરુ એક મહાત્મા ફકીરની છે, તો કે આના પાદુકાનું મૂલ્ય શું,
કે તમે કયો એ મૂલ્ય, તમને આ પાદુકા જોતી હોય તો હમણાં આપી દો એમને મફતના ભાવે, એ વ્યક્તિ એમ કહે છે. ત્યારે તમે શું આપશો? ત્યારે આમિર ખુસરો એમ કે 40 જે મારા ઊંટ સોનાના મોહરના ભરેલા છે ને એ બધી તને આ પાદુકાના બદલે આપી દઉં, મને ખાલી આ પાદુકા આપી દે, આ મારો રસાલો ઘસાલો આખો તને આપી દઉં. અને એ પાદુકા એની પાસેથી લઈ લીધી, એના ગુરુને આપવા જાય છે. એટલે એના ગુરુએ કીધું કે આમિર તુને બહુ સસ્તે મેં પાલી. આ છે આમિરની, આ છે સમર્પિતતા. નમન તો ઓલો માણસ પણ કરતો દરરોજ, પણ સમર્પિત થવું, યાદ રાખજો, સમર્પિતતા ઉપર જ કૃપા અને અનુગ્રહ ઉતરે છે. અને જે વ્યક્તિ જગ્યા ઉપર સમર્પિત હોય ને, જ્યારે ચારણો ઈશ્વરને વાછરાને સમર્પિત થયા ને, ત્યારે બહેનું લેણું ચૂકવવા આવવું પડ્યું વાછરાને. કારણ કે એના એના ઉપર સમર્પિત હતા, એના ઉપર ઓળ ઘોળ હતા. અરે શેઠ સણગારસા, એ જ્યારે ઈશ્વર પહેલા ઈશ્વર છે ને ભરોસો અપાવે ને પછી વિશ્વાસ ને નિભાવે, ભરોસો પણ અપાવનારી છે. શેઠ શણગારસા જ્યારે એની પાસે એક ફકીર સ્વયં ભગવાનના રૂપમાં આવે છે અને પરીક્ષા કરે છે, ત્યારે એમ કહે છે કે મને રાંધેલું દાન નથી ખાતો, હું માંસ ખાઉં છું. તો કીધું ઠીક, લઈ આવે, ચમારવાળામાંથી લેવા જાય છે. જોજો ભરોસો નિભાવે છે. જ્યારે લેવા જાય છે ને, ત્યારે માંસનો ટુકડો લઈ અને આવે છે, ઉપર કપડું ઢાકેલું, અને ગામના ચોરામાંથી નીકળે છે. એટલે માણસો એને પૂછે છે કે આજે, કારણ કે પરમ વૈષ્ણવ હતું, આ ક્યારેય જોઈ કોઈ એના ઘરમાં અથવા એની પાસે કોઈ એવું આવું જોયેલું ને, એટલે જે ચોરે બેઠેલા માણસો હતા એને પૂછે છે કે આ છે શું. તો શણગાર સાહેબ ત્યારે જવાબ શું આપ્યો કે આ માટીનું ઢેફું છે. એટલે કે ભાઈ માટીનું ઢેફું હોય તો એના ઉપર શું લોહી લથડેલું, આ શું તારું કપડું લોહી લુહાણ તો કપડું થયેલ છે, કપડું ઉચકાવો. અને જ્યારે કપડું ઉચકાવવામાં આવ્યું, ત્યારે શેઠ શણગારસાના હાથમાં માંસનું ઢેફું નહીં, માટીનું ઢેફું હતું. કહેવાનો મતલબ, પછી આને શણગારસાને થયું કે હવે કોઈ પણ ભોગે આ જે સાધુ છે ને પુરુષ સ્વયં ભગવાન જ હોય, આને જમ્યા વગર ન જવા દેવે. એટલે પછી એને દીકરો ખાંડ્યો. ઈશ્વર પરમ તત્વ ઈ છે, ભરોસો અપાવે અને પછી વિશ્વાસને નિભાવે. આજે વધારે તો ન કહેવાય, કારણ કે આ જગ્યા સ્થાન એવું છે જ્યાં દિવ્યતા પ્રગટે છે, અને પ્રગટે ઈ એક ભરોસાથી પ્રગટી છે. અહીંયા ઠીક માતાજીના સમયમાં તો હશે, પણ ઈ તો જગદંબા હતી, ઈ તો બધું માં કહી શકે, અસુરના સહાર કરવા માટે આકલ કરી શકે, પણ આ તો ચારણોએ ધા નાખીને અહીંયા આ વાછરો આવ્યો છે. એક એક ભરોસા, એક અડગ વિશ્વાસનું પ્રતીક છે આ જગ્યા. આજે એક એટલી અપીલ જરૂર કરીએ કે આપણે વંશ જેના જેના એ વંશો વંશજો છીએ, કોઈ પણ જ્ઞાતિનું નામ એ 18 પુરાણોમાં શાસ્ત્રોમાં ક્યાંય લખેલ નથી. જ્ઞાતિવાદ તરીકે બે જ વ્યક્તિઓના ઉલ્લેખ થાય છે, ક્યાંક બ્રાહ્મણોના ને લગભગ ચારણોના. તમારી જગદંબા એમ કહેતી હોય અહમેવ ભમાણા ભુવનાની વિશ્વા પરો દેવા પ્રેના પૃથ્વી તાવતી મહિના સંભવું, આવી રીતે જગદંબાઓ એમ કહેતી હોય તમારી કે હું આ બધું સ્વેચ્છ વાયુ રૂપે વિચરું છું, સ્વેચ્છાએ ગતિ કરું છું, બધાય કર્મોમાં પ્રવૃત્ત થાઉં છું, છતાં હું અનોખી છું. તો આ આના આપણે વંશ જ છીએ. આ ગામમાં વિશે એવું સાંભળીએ કે દારૂ પીવાય, મસાલા ખવાય, આ આ પાવન જગ્યા ઉપર કરાય. આ વાળો વાળી લીધો એટલે આટલું જ વાછરાની જગ્યા એમ તમે માનો છો? આખું બઈ ગામ વાછરા ઉપર ઓળખાય છે. આખો આ ખંભાળીયો ઇલાકો છે ને, એ આખો વાછરા ઉપર ઓળખાય છે. એક વંડીનો વાળો વાળી લીધે ને બાઉન્ડ્રી કરી લીધે, એ વાછરાની જગ્યા ન કહેવાય. વાછરો ગયો તો કઈ ખંભાળીયા વાળો બઈ ગામનો એમ કરી અને માણો તમને તમારા ગામને ક્યાં મૂકી દીધું. આ આ આના શું, આના ઋણમાંથી કેમ આપણે ઉગરી શકીએ? જે વાછરાએ શા માટે ક્યાં ક્યાં બલિદાન, કોના માટે બલિદાન આપ્યું? તમારા માટે.
ચારણોની દીકરીઓ માટે આણે બલિદાન આપ્યું છે. કમસે કમ એટલું તો રાખો કે આ ગામમાં આજે નિયમ લ્યો કે દારૂને મસાલા ન કરીએ. મંદિર કરવાથી, મંદિરના બાંધકામો કરવાથી, યજ્ઞો કરવાથી દેવત્વ નથી રીજતા. દેવત્વ રીજે છે પવિત્ર મનથી, શુદ્ધ ભાવનાથી, પવિત્ર રેણી ગેણીથી. આજે કદાચ ન કહી શકાય, પણ જો આ દારૂ અને મસાલા, ચારણની દીકરીઓ મસાલા ખાય, અરે રે રે, આ આપણા ખાનપાન ન હોવા જોઈએ. જે વસ્તુ, જે ભોગ એ એના ભગવાનને ન ચડી શકે, એનો દેવતા, એનો વાછરો ન ખાઈ પી શકે, એ શું એનો ભગત ખાય ખરો? આજે દિવ્ય પટાંગણમાં આજે આવો મોકો બીજી વાર નહીં આવે. કમસે કમ મંદિર કર્યું એ ચારણોએ, આજે મંદિરનું નિર્માણ થયું છે, હું એમ માનું છું ચારણોએ આભાર વશ કર્યો, આભાર વ્યક્ત કર્યો છે અહીંયા મંદિરનું બાંધકામ કરીને, કે વાછરા તે અમને આટલી સહાય કરી, કમસે કમ આટલું તો કરી દઈએ. પણ હું એમ કહું છું, આનાથી પણ વિશેષ રાજી, જ્યારે આ આના પટાંગણમાં તમે આજે નિયમ લેશો કે અમે દારૂનો મસાલા ગામ બંધ કરે, ત્યારે વાછરો વિશેષ રાજી થાય. દારૂએ તમને દીધું શું છે? તમારો કોઈનો ભાઈ લીધો, કોઈનો દીકરો, કોઈનો મિત્ર, કોઈનો ઘરવાળો, નાની નાની ઉંમરના છોકરાઓનો હાલ બેહાલ થઈ ગયા, તોય કઈ નહીં. આજે નિયમ લ્યો અને વાછરાને રાજી કરો, નકા વાછરો આનાથી તો નારાજ હોય હોય ન હોય. અને પછી જો વાછરો તમને એક શાહ, એક આકલે શાહ ન આપે, ત્યારે કેજો આખું પટાંગણ, આખું આ પટાંગણ એ ઉજળું થઈ જશે, દિવ્ય થઈ જશે. દિવ્ય રેણી કેણી હોય ને, ત્યાં જ દિવ્યતા પ્રગટે. મદિરા અને આ સમુદ્ર મંથન ટાણે દૈત્યોના ભાગમાં આવી છે, દેવતાઓના ભાગમાં નથી આવી. તો કમસે કમ આજે આ પટાંગણમાં એવા નિયમ લ્યો. આટલું તો આપણે વાછરાને આપી શકીએ કે નહીં? કમસે કમ જે પણ, જેને પણ ખરે અંતરથી વાછરાને પૂજતો હોય, આજે મૂકી દે. આજે આંગળી ઊંચા કરો કે કયો કયો વ્યક્તિઓ અહીંયાથી આ બધું મૂકીને જાય છે. તમને વાછરો વાલો હોય તો આજે મૂકી દેજો. કઈ કઈ બાઈ આને આજે મૂકીને જાય છે? જો જે વ્યક્તિઓ તમે જો એમ માનતા હોય ને કે આ અમારાથી ન મુકાય, કદાચ અમારી આદત અમારાથી પીવાઈ જાય, તો પણ વખત પાછો ફરી નથી આવતો. આજે છે ને તમને વખત મળ્યો છે, અને બધું છે ને, બધું જે આખા જગતને ખાલી એમ કે એ વાછરા અને એના કામ ઉકેલવા જાય, તો આજે એના પટાંગણમાંથી તમે નિયમ લ્યો છો. તમને એટલું બળ ન પૂરું કરે વાછરો? કમસે કમ મનથી નક્કી કરી લ્યો. તમે જેને જેને મૂકવું હોય આજે મનથી મૂકીને જાજો, અને પછી ક્યારે આરોગતા નહીં. અને એક વ્યક્તિ મૂકે ને, એ બીજાને વ્યક્તિને મુકાવે એની જવાબદારી અહીંયાથી લઈને જાજો. એક વ્યક્તિ કોઈ અમુક બીજાને વાછરાને, કારણ કે દેવને નમન કરીએ ને નમન, પછી એને ત્યાં ભેટ રાખીએ છીએ. આ વાછરાને તમારી કોઈ ભેટ નથી જોતી. આ વાછરાને બીજા એકને તૈયાર કરીને મુકાવી દેજો, આ વાછરાની ભેટ છે. બાકી દીકરીઓ બાયુ, તમને હાથ જોડું છું, મહેરબાની કરો, દયા કરી દો કે આ મસાલા 80%, અરે અરે અરે, આમાં ભગત હું કેવું, ભગત રીધિ ક્યાંથી રે? હારું હોય ને ચારણના ઘરે હાંજ હમી હાંજના ટાણે ધૂપેડા ફેરવતી બાયું, ધૂપ ગુગળની સુગંધ આવતી, અને નિયા તમને ખબર છે છૂત અને અછૂતના વેદ ક્યાંથી આવ્યા? ખાનપાનમાંથી આવ્યા છે. કારણ કે જેવું ખાનપાન હશે એવી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થશે, અને બુદ્ધિ ભ્રષ્ટ થાય ને તો ગીતા કહે છે કે બુદ્ધિ ભ્રષ્ટ થાય એનું પછી કાંઈ છે જ નહીં. ક્યાંય બુદ્ધિ જેની હીન થઈ ગઈ ને, આ રાક્ષસો આટલા વર્ષોથી તપ કરતા, હું એમ કહું છું દેવતાઓથી પણ વધારે તપ રાક્ષસોના છે. 60,000 વર્ષોથી, કરોડો લાખો વર્ષો ત્યાં તપ કરે, પણ છેલ્લે અંતે મદિરા અને મસાલાથી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. શું કરવું અને શું ન કરવું એનો ભેદ ન દેખાય,
એટલે એક વિનંતી છે કે આજે વાછરાના પટાંગણમાં આવ્યા છો, આ વાછરાને એક દરી દાજો જાજો, નારિયલથી સાકરથી વાછરાને રાજી ન કરો. રાજી કરવું હોય તો વાછરો જે માંગે છે એ તમે આપો. તમને એટલો તો તમારો આત્મા એ સ્વીકારતો હશે કે વાછરો આનાથી રાજી નથી થતો. તમે શું આ ખાનપાન આવા કરી અને આવો છો એનાથી વાછરો રાજી થાય છે? સ્વીકારો છો? મોકો બીજી વાર ન આવે, યાદ રાખજો. બાયુ મહેરબાની એક હાથ જોડીને કહું છું કે આજે આ મૂકી જાય જજો, અને જીવનના માં પાછો ન લ્યો એની વફાદારી આપજો વાછરાને. આજે મૂકું અને કાલે કરીને વયા જજો એમ ન કરતા વફાદારી આપજો કે વાછરા આજે મને તો એમ લાગે છે કદાચ જે કોઈ વ્યક્તિ અહીંયાથી ઈ નહીં લઈને જાહે ને નિયમ, તો એમ માનજો કે તમને છે ને વાછરાથી વધારે તમને પરમસવાલું છે, વાછરાથી વધારે તમને આજે દારૂ વાલો છે. આજે વાછરાને ભેટ આપજો, ચારણ સમાજ ભેટ આપે, કારણ કે ઉજળું હતું. આવું આવું કદાચ હોત ને તો આપણે વાછરાની સહાય ન મળી હોત, યાદ રાખજો. આવું કદાચ આપણે ખાન પાન હોત તો વાછરો ભાઈનું લેણું ભરવા ન ગયો હોત ત્યાં. એટલે મહેરબાની કરી જેવા ઉજળા આપણી પૂર્વજો હતા, જેવી ઉજળી આપણી પરંપરા હતી, એક સાથે દેવત્વ પ્રગટ થાતું, એક સાથે દિવ્ય ચેતનાઓ આપણા કામ કરવા હાજર થાતી, કારણ કે આપણામાં પવિત્રતા હતી, એ જ પવિત્રતાને ફરી જાગૃત કરો. આજે વાછરાને કહો અમને એવું કોઈ નથી જોતું જે તને ન ગમે વાછરા, જે તારા આત્માને જેનાથી દુઃખ થાય એવું કોઈ વસ્તુ અમને નથી જોતી. દેવત્વ પ્રગટાવો, આ આ જગ્યાનું છે ને માતમ વધારો. મંદિર તો મહાલયો આવા તો અનેક બનશે, એનાથી શું આનાથી મોટા મોટા મંદિરો છે, પણ કોઈ કોઈ સાંભળવા વાળું નથી અંદર. કોઈ 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 માનતા કે કોઈ અવાજ સાંભળવા વાળું દેવત્વ અંદર પ્રગટ નથી, એને એનો શું મતલબ? અહીંયા તો દેવત્વ પ્રગટ થયેલું છે, કમસે કમ એને હાચવી લ્યો, એની પવિત્રતાને જાળવી લ્યો. બસ આજે અમારો ધક્કો તો વસૂલ થશે. જો આ ગામ આનાથી આ બે વસ્તુ જ માંગીએ છે. આજે આ ખોરામાં બે વસ્તુ અમને આપી દેજો. આ આ આ ચૈતન્ય, દિવ્ય ચૈતન્યની જગ્યા છે, એનું ચૈતન્ય તત્વ જાળવી લ્યો. બસ આટલું જ કહીએ છીએ. બોલીએ શ્રી વાછરા ભા.